અંકલેશ્વરની યુવતીએ ઓનલાઈન ખરીદી કરેલ પ્રિન્ટરના પૈસા પરત આપવાના બહાને ગઠિયાઓએ 67,000થી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના અંધાડા ગામ નજીક આવેલ તનિષ્ક સોસાયટીમાં રહેતી રિદ્ધિબેન ભીખાભાઈ ચૌહાણે ગત તારીખ 9/4/2019 રોજ ઓનલાઈન એમેઝોન કંપનીમાંથી પ્રિન્ટર મંગાવ્યું હતું. જે પ્રિન્ટર હલકી ગુણવત્તાનું આવતા યુવતીએ કંપનીના કસ્ટમર કેરના મોબાઈલ નંબર પર ફોન કરતા પ્રિન્ટરનું રિફંડ આપવાના બહાને મોબાઈલ નંબર ધારકે યુવતી પાસેથી ડેબિટ કાર્ડનો પિન મેળવી અલગ અલગ સ્થળેથી 67,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી કરતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. સારી ક્વોલિટીનું નથી તો અમારે એને રિપ્લેસ કરવું છે, માટે તમે એના પૈસા અમને રિફંડ કરી આપો. તો એને એવું કીધું તમે તમારો અકાઉન્ટ નંબર આપો એટલે અમે તમને એના પૈસા તમારા અકાઉન્ટમાં જમા કરાવી દઈશું અને અમારી કંપનીમાંથી એક માણસ આવીને તમારું પ્રિન્ટર પાછું લઈ જશે. પછી એ અકાઉન્ટ નંબર આપ્યો એટલે એમાંથી ડાયરેક્ટ 8,880 એ રીતે 2 વખત ટ્રાન્ઝેક્શન થઈ ગયું. અને પછી એનો ફરીથી ફોન આવ્યો સામેથી કે તમારા પૈસા જમા થઈ ગયા છે કે નહીં. તો અમે એમ કીધું કે પૈસા જમા થવાને બદલે પૈસા કપાઈ ગયા છે અને પ્રિન્ટરના પૈસા હતા એ પણ જમા થયા નથી. પછી એને બીજા દિવસે પાછા બીજી વખત 3 ટ્રાન્ઝેક્શન કરીને ટોટલ 70,000 એપ્રોક્સ એટલા પૈસા કાપી નાખ્યા. અને પછી અમે આ બધી જાણ થતાં પોલીસ સ્ટેશને અમે કમ્પ્લેન કરી છે. હવે અમારી એ જ સલાહ છે બધાને કે બધા ઓનલાઈન ખરીદી કરે તો સમજી વિચારીને ખરીદી કરે.